वर्ष नो कोर्स 20 वर्ष फी घरे बैठा नौकरी जल्दी करो तक ने वधु एक तक ना आप आवा स्लोगन वढवाना विद्यार्थी सांभळ्या हशे जो तमे विद्यार्थी छो अने आवी कोई बात करे तो तमे सावधान रहेजो बहु उतावळ न करता आजकल लोको नौकरीना नामे ठगाई करी रह्या छे टीवी स्क्रीन पर जोवा मळता तमाम विद्यार्थी साथे ठगाई थई छे आ तमाम विद्यार्थी सुरेंद्रनगर जिल्लाना छे આ વિદ્યાર્થીએ વઢવાણમાં આવેલ એક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું અને આજે અફસોસ કરી રહ્યા છે. કોર્સ અમાન્ય, એક વર્ષનો સમય ગયો, મફતમાં મહેનત ગઈ, લાખો રૂપિયાનું પાણી, સંચાલકોને જલસા. મૂળ કહાની કંઈક આવી છે. વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ વિનાયકા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જિલ્લાભરના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ નર્સિંગ, લેબ ટેકનિશિયન, સેનિટરી ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર સહિતના કોર્સિસમાં લોભામણી જાહેરાતો કરી હતી. સરકારી અર્ધ સરકારી હોસ્પિટલમાં 100% નોકરી મળવાની ગેરંટી આપી એડમિશન લેવડાવ્યું હતું, જે માટે હવે દરેક વિદ્યાર્થી પાસેથી અલગ અલગ કોર્સ મુજબ અંદાજે રૂપિયા 25,000 થી 40,000 જેટલી ફી પણ વસૂલવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં સારી અને ઉચ્ચ પગારની નોકરીની લાલચમાં અનેક વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું, પરંતુ કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ માર્કશીટ અને સર્ટિફિકેટ લઈ વિદ્યાર્થીઓ લાયકાત મુજબ એડમિશન લેવા ગયા ત્યારે તેમને આપવામાં આવેલ માર્કશીટ અને સર્ટિફિકેટ અમાન્ય અને ગેરકાયદેસર હોવાનું બહાર આવતા તમામ વિદ્યાર્થીની ઊંઘ હરામ થઈ ગઈ. હવે આ તમામ વિદ્યાર્થી પોલીસ સ્ટેશનના પગથિયા ઘસી રહ્યા છે. 100 વિદ્યાર્થીને ચૂનો, 25 લાખનું ફૂલેકો. ટીવી સ્ક્રીન પર જોવા મળતા તમામ વિદ્યાર્થીઓએ અનેક અરમાન સાથે નર્સ આસિસ્ટન્ટનો કોર્સ કર્યો હતો. એક વર્ષ સુધી શાળાએ આવ્યા હતા, 20,000 રૂપિયા ફી ભરી હતી. જ્યારે આ તમામ વિદ્યાર્થીને ડિગ્રી મળી ગઈ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ડિગ્રી માર્કેટમાં માન્ય છે. 25 લાખનું કરીને સ્કૂલ સંચાલકોએ મૌન પાડ્યું છે, જ્યારે વિદ્યાર્થી રીબાઈ રીબાઈને જીવી રહ્યા છે. કોણ છે ઠગબાજ સંચાલકો? પૂરી વાર્તામાં બે વિલન છે. પોલીસ ફરિયાદ મુજબ આ બંનેને કારણે આ તમામ વિદ્યાર્થીને રખડવાનો વખત આવ્યો છે. આરોપી નંબર 1 મનોજ શર્મા, આરોપી નંબર 2 પૂજા પાટડિયા. આ બંને સાથે મળીને વિનાયકા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. પહેલા મીઠી મીઠી વાતો કરી વિદ્યાર્થીને એડમિશન આપી દીધા, પૈસા લઈ ડિગ્રી આપી દીધી. હવે રાત ગઈ બાદ ગઈ જેવો ઘાટ સર્જાયો છે. પૂરા મામલે વિદ્યાર્થી શું કહે છે તે સાંભળો. 100% ગવર્મેન્ટ માન્ય છે. અમને ડુપ્લિકેટ રિઝલ્ટ અને લેટરો બતાવવામાં આવ્યા હતા કે આ ગવર્મેન્ટ માન્યના લેટરો છે એમ, અને સાઇટ પણ અમને બતાવવામાં આવી હતી અને એવું કીધું હતું કે આ રિઝલ્ટ છે તમારા ઓલ ગુજરાતની અંદર તમારા માન્ય ગણાશે, એવા રિઝલ્ટ અને લેટરો પણ બતાવ્યા હતા. અને એવી વાત થઈ કે સોમવારે તમે આરોગ્ય ખાતામાં જાણ કરી દેજો, એટલે આજ અમે અહીંયા આવ્યા તો અમને જાણવા મળ્યું કે અમારા જે સર્ટિફિકેટને છે એ બધા ફ્રોડ જ છે, ક્યાંય વેલિડ નથી. તો અમારી એવી વિનંતી છે કે અમારા જે સંચાલક હતા પૂજાબેન પાટડિયા એના વિરુદ્ધ કંઈક કાનૂની પગલાં લેવામાં. આવા તો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વિદ્યાર્થી છે જેના સંસ્થા પાસેથી ડિગ્રી લીધી છે અને આજે તેઓ અફસોસ કરી રહ્યા છે. પોલીસ તપાસની વાત કરીએ તો તપાસ કરતી પોલીસ એવું કહે છે કે આવનાર દિવસોમાં બંને સંચાલકોની ધરપકડ કરવામાં આવશે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે એવી વાત કરે છે. એ પ્રમાણપત્ર મળ્યા પછી વિદ્યાર્થીઓએ સરકારી સંસ્થામાં બતાવતા ખરેખર આ વેલિડ નથી એવું જણાવ્યું, એટલે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થતા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લગભગ કેટલા રૂપિયાની છેતરપિંડી સાહેબ થઈ શકે? અંદાજે 100 વિદ્યાર્થી સાથે કરવામાં આવી છે અને દરેકની 20,000-25,000 ફી હતી એ પ્રમાણેની છેતરપિંડી. કેટલા લોકો સામે ફરિયાદ થઈ છે? 2 વ્યક્તિ સાથે ફરિયાદ છે, એક મનોજ શર્મા છે અને બીજા કાપડિયા બેન છે. તો તપાસ કરતી પોલીસ એવું કહે છે કે નજીકના સમયમાં પૂજા અને મનોજની ધરપકડ કરવામાં આવશે. હાલ 20 જેટલા વિદ્યાર્થી બહાર આવ્યા છે, આવનાર દિવસમાં આંકડો વધે તેવી પૂરી શક્યતા છે. તો વાર્તામાં બોટમ લાઈન એ પણ છે કે નોકરીની લાલચમાં ગમે ત્યાંથી ડિગ્રી ન લેવી. જો ઉતાવળે ડિગ્રી લેશું તો આવી રીતે અફસોસ કરવાનો વખત ચોક્કસ આવશે. વિરેન ડાંગરેશા, વીટીવી ન્યૂઝ, વઢવાણ, સુરેન્દ્રનગર.